સંપૂર્ણ ખેતી પર નભતા તાપી જિલ્લામાં ચોમાસાની ઋતુ શરૂ થતા ખેડૂતોમાં આનંદ ફેલાયો છે, કારણ કે તાપી જિલ્લો મહત્તમ ખેડૂતો ચોમાસાની ખેતી કરે છે. અહીં 50% થી વધુ જમીનમાં સિંચાઈની વ્યવસ્થા ન હોવાને કારણે વર્ષામાં ફક્ત એક જ વાર પાક લેવા ખેડૂતો મજબૂર બન્યા છે અને ચાલુ વર્ષે સામાન્ય વરસાદની શરૂઆત થતાં તેઓ ખેતી કાર્યમાં જોડાઈ ગયા છે અને આવનાર દિવસોમાં સારો વરસાદ પડે તેવી આશા સેવી રહ્યા છે. બીજી તરફ જિલ્લામાં ખેડૂતોએ 70 થી 80% જમીન તૈયાર કરીને વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, કારણ કે ઉકાઈ ડેમ આવેલ હોવા છતાં પણ 50% થી વધુ ખેડૂતોને સિંચાઈની વ્યવસ્થા મળી નથી. સમગ્ર ખેડૂતો વરસાદ પર આધારિત ખેતી કરે છે. વરસાદ સારો એવો થતાં ધરવાડિયું નાખી દીધું છે. સારો એવો વરસાદ આવનાર સમયમાં થાય એવી અપેક્ષા રાખીએ છીએ, જેથી ઉત્પાદન સારું આવે અને ખેડૂતો પાકમાં સફળ બને. તાપી જિલ્લાની વાત કરીએ તો તાપી જિલ્લા લગભગ 55% જેવો વિસ્તાર પિયત ધરાવે છે અને 60 થી 70 હજાર હેક્ટર જેવો વિસ્તાર એ બિન પિયત ખેતી પર આધાર રહી છે. ચોમાસાની વાત કરીએ તો અત્યારે ઝરમર વરસાદ એવો અમુક તાલુકામાં ચાલુ શરૂઆત થઈ ગઈ છે અને ખેડૂતોએ પોતાના ખેતરો ખેડવાનું ચાલુ કરી દીધું છે. અમુક જિલ્લા તાલુકાઓમાં વરસાદનું સારું એવું થયો છે, જેમ કે ડોલવણ તાલુકો છે, એમાં અત્યાર સુધી ટોટલ 225 mm આજુબાજુ વરસાદની શરૂઆત થઈ છે. તો તે જે ડાંગર પકવતા ખેડૂતો છે, તાપી જિલ્લાનો મુખ્ય પાક ડાંગર છે અને જે ડાંગર પકવતા ખેડૂતો છે એમને ડાંગરનું ધરુવડિયું નાખવાની શરૂઆત કરી દીધી છે અને આશા રાખીએ છીએ કે આ વર્ષે પણ ગયા વર્ષની જેમ વરસાદ સારો રહે અને ખેડૂતોની ઇન્કમમાં વધારો થાય અને સારો પાક થાય એવી અમે આશા રાખીએ છીએ. રાજકોટમાં એક જ પરિવારના 4 લોકોએ સામૂહિક આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગયો હતો.